ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજના આવડી લેક્ચર માં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ 10 ગણિત ની અંદર ત્રિકોણમિતિ નો પરિચય 8મું પ્રકરણ છેલ્લે આપણે સાથે 8.3 કમ્પ્લીટ કર્યું હતું આજે જે છે હવે સૌથી અગત્યનો આ ચેપ્ટરનો છેલ્લો ત્રિકોણમિતિય નિત્યસમો જે છે એને આપણે સમજવાનું છે હવે મુખ્ય ત્રણ નિત્યસમો છે આપણે પહેલા જે સમજવાનું છે કે આ મુખ્ય ત્રણે નિત્યસમો જે આવે છે એનું આપણે મેળવશું કઈ રીતે ડાયરેક્ટ આપણે સમજી નાખીએ કે ભાઈ સાઈન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 આ પહેલો નિત્યસમ છે કે ભાઈ સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે કે બંને આપણા ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એના વર્ગોનો સરવાળો કરો તો જવાબ 1 આવે પણ એ ખરેખર આવે છે કઈ રીતે એ ત્રણ મુખ્ય નિત્યસમો આપણે એનું કન્ક્લુઝન આવી એટલે સમજવાનું છે એટલે કે કઈ રીતે ત્રણેય નિત્યસમો આપણે મેળવી શકીએ એની આપણે અહીં ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ એની માટે આપણે કાટકોણ ત્રિકોણ त्रिकोण ए बी सी में बी खूणो काटखूणो है तो पाइथागोरस प्रमेय ने आधार आ त्रणे त्रण नित्यसमो आपणे वन बाय वन मेळवाना छे तो आपणे सौ जाणीए छीए के भाई काटकोण त्रिकोण नी अंदर तमे पाइथागोरस प्रमेय ने एप्लाय करशो तो तमने परिणाम कई आ रीते मळशे आ पहेला नित्यसम माटे आपणे गणतरी करीए छीए पहेलो नित्यसम छे एनी माटे नित्यसम पछी लखशुं पहेला आपणे मळ छे कई रीते अहीं समजवानुं छे तो पाइथागोरस ना प्रमेय प्रमाणे शुं थाय ac स्क्वायर इज इक्वल टू ab स्क्वायर प्लस bc क्लियर आ રીતે જોશો તો આ પાયથાગોરસ ના પ્રમેય નું આપણે પરિણામ આવી જશે તો પહેલો નિત્યસમ મેળવવા માટે શું કરવાનું છે આપેલા પાયથાગોરસ ના પ્રમેય નું જે પરિણામ છે એની અંદર ત્રણે ત્રણ જે બાજુઓ છે એનો વર્ગો છે એનો ભાગાકાર આપણે કર્ણ ની સાથે કરવાનો છે ક્લિયર અને થીટા આપણે ક્યાં રાખવાના છે ખૂણો a જે છે ત્યાં આપણે થીટા કન્સિડર કરીએ ફોર એક્ઝામ્પલ c બાજુ પણ કરી શકાય a બાજુ પણ કરી શકાય આપણે a ખૂણો છે ત્યાં થીટા આપણે કન્સિડર કરીએ તો સૌપ્રથમ આપણે લખશું ત્રણે ને ac સ્ક્વેર વડે ભાગાકાર કરતા એટલે આ ac સ્ક્વેર ના છેદમાં ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર ભાગ્યા ac સ્ક્વેર વત્તા bc સ્ક્વેર એના છેદમાં ac સ્ક્વેર અહીંયા આપણે શું કર્યું છે તો કે ac સ્ક્વેર વડે ભાગતા બરાબર ની બંને સાઈડ બધા જ પદને આપણે કોઈ વડે ભાગાકાર કર્યો ac સ્ક્વેર વડે ભાગાકાર કર્યો હવે ભાગાકાર કર્યો એટલે આ બંને પદ કેન્સલ થઈ ગયા કેટલા ગયા 1 હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે ઘાતાંકના નિયમ પ્રમાણે તમને ખ્યાલ હોવો જોઈએ આ રીતે હોય a સ્ક્વેર / b સ્ક્વેર તો તમે આને આ રીતે લખી શકો ab આખા નો હોલ સ્ક્વેર ક્લિયર આપણે ઘાતાંકના નિયમમાં નોમમાં શીખ્યા છીએ કે બે પદ બંનેનો વર્ગ બંનેનો જો ભાગાકારનો સંબંધ હોય તો તમે આખા કૌંસના વર્ગ સ્વરૂપે તમે બંનેને લખી શકો તો એ નિયમ આપણે એપ્લાય કરીએ તો આપણે તમે આ રીતે લખી શકશો AB ના છેદમાં AC હોલ સ્ક્વેર વત્તા BC ના છેદમાં AC હોલ સ્ક્વેર તેથી આપણું મુખ્ય પહેલો નિયમ કઈ રીતે આવી સમજવાનું છે થીટા અહીંયા છે એમ સમજો થીટા અહીંયા છે તો આ એની પાછળની બાજુ આ એની સામેની બાજુ આ એનો કર્ણ તો અહીંયા તમને પરિણામ શું છે AB ના છેદમાં AC થીટા અહીંયા છે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે AB ના છેદમાં AC છે ત્યાં તમે શું લખી શકો cos થીટા એનો સ્ક્વેર સિમિલરલી થીટા અહીંયા છે BC ની સામેની બાજુ છેદમાં કર્ણ તો શું લખી શકાય sin થીટા આખાનો વર્ગ તેથી આપણો પહેલો નિત્યસમ a is equal to sin સ્ક્વેર થીટા પહેલા લખી ગમે લખો વર્ગ જે છે સરવાળો છે એટલે તમે ગમે ને પહેલા લખી શકો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આ આપણો પહેલો નિત્યસમ જે આપણે યાદ રાખવાનું છે મુખ્ય પહેલો નિત્યસમ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા is equal to 1 હવે આને આધારે મુખ્ય પહેલો નિત્યસમ છે એને આધારે બીજા પેટા નિત્યસમો કઈ રીતે મળે તો કે સૂત્રનો કર્તા બનાવતા આવડતું હોય તો આસાનીથી બાકીના બીજા નિત્યસમ આને આધારે મેળવી શકો જેમ કે પહેલો નિત્યસમ આને આધારે મેળવી તો આ પ્લસ છે આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય એટલે 1 ઓછા cos સ્ક્વેર થીટા અહીંયા શું લખીએ એટલે sin સ્ક્વેર થીટા લખશે હવે આનું વર્ગમૂળ લો તો બીજો નિત્યસમ આનું વર્ગમૂળ ન નીકળે બાદ બાકી છે એટલા માટે તો વર્ગમૂળમાં 1 ઓછા cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય sin થીટા તો આ નિત્યસમ આપણે શા માટે મેળવીએ છીએ કારણ કે અમુક જે સાબિતીવાળા દાખલાઓ છે એમાં તમારે આ પેટા નિત્યસમનો ઉપયોગ કરવો પડશે કે ભાઈ sin થીટા એવું હોય
અથવા વર્ગમૂળમાં 1 ઓછા cos સ્ક્વેર થીટા એક હોય તો એના જગ્યાએ પર એના સ્થાન પર તમે શું લખી શકો તો કે sin થીટા તમે લખી શકો ક્લિયર આ જ વસ્તુ આપણે cos માટે પણ મેળવી શકીએ તો અહીંયા આપણે ગણતરી કરી આ sin સ્ક્વેર થીટા પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ થઈ જાય તો આપણો બેટા નિત્યસમ 1 ઓછા sin સ્ક્વેર થીટા અહીંયા તમે શું લખી શકો cos સ્ક્વેર થીટા લખી શકો હવે આનો વર્ગમૂળ લઈએ તો આપણો બેટા નિત્યસમ 4 वर्गमूल ની અંદર 1 ઓછા sin² થીટા ઇક્વલ ટુ શું થઈ જાય તો કે cos થીટા ક્લિયર એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે કઈ રીતે પેટા નિત્યસમ બને છે જો તમને મુખ્ય નિત્યસમ ખબર હોય તો તમે એને આધારે બાકીના પેટા નિત્યસમો જે છે મેળવી શકો તો આ ત્રણમાંના પહેલો મુખ્ય નિત્યસમ આપણે આ ગણ્યા કે sin² થીટા + cos² થીટા બરાબર 1 કઈ રીતે આવે ક્લિયર હવે આ જ વસ્તુ આપણે આગળ જોઈએ બીજા નિત્યસમ માટે બીજો નિત્ય સમય માટે પાયથાગોરસનો સમય જે છે એનું જ પરિણામ લેવાનું છે પણ હવે બીજી કોઈ બાજુને ધ્યાનમાં રાખવું દાખલા તરીકે પરિણામ પહેલા હું લખી નાખું AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર પહેલા નિત્ય સમય માટે આપણે શું કર્યું કર્ણ વડે ભાગાકાર કર્યો હવે શું કરવાનું કોઈ પણ એક બાજુ લેવાનું દાખલા તરીકે હું AB વડે ભાગાકાર કરું આ રીતે AC સ્ક્વેર એના છેદમાં AB સ્ક્વેર is equal to ab square a ના છેદ માં ab square વત્તા bc square ના છેદ માં ab square કારણ કે ab square વડે ભાગતા હવે સાદો ભાગ લઈએ તો આખો વર્ગ અંદર સ્વરૂપે લખી શકાય તો શું લખાય ac ના છેદ માં ab આખા નો સ્ક્વેર આ બંને કેન્સલ એટલે 1 પ્લસ BC ના છેદમાં AB હોલ સ્ક્વેર હવે થીટા તમારી પાસે અહીં ખૂણા A પાસે છે એ પરિણામને જુઓ તમે તો કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ એના છેદમાં પાસેની બાજુ તો બેઝિક નિત્યસમ છે જ ક્લિયર હશે તો તમને આ મુદ્દો ખબર પડે કે ભાઈ કર્ણના છેદમાં પાસેની બાજુ હોય તો એ કોનો વ્યસ્ત થયો તો કે કોસનો વ્યસ્ત તો કોસનો વ્યસ્ત એટલે શું થાય તો કે સેક તો અહીંયા તમે શું લખી શકો સેક થીટા હોલ સ્ક્વેર ક્લિયર કે ત્રિજ્યા એક એકમાં છે પ્લસ BC ના છેદમાં AB BC ના છેદમાં AB થીટા થીટા નું સ્થાન એકવાર ફિક્સ છે એટલે પછી ચેન્જ થશે નહીં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કયો ગુણોત્તર આવશે તો કે tan થીટા આખા નો સ્ક્વેર એટલે આપણો બીજો નિત્યસમ શું થશે sec સ્ક્વેર થીટા 1 વત્તા tan સ્ક્વેર થીટા આ પ્લસ છે આ સાઈડ છે માઇનસ એટલે આપણું મુખ્ય નિત્યસમ આ રીતે બનશે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપણો મુખ્ય બીજો નિત્યસમ sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ક્લિયર આ તમારો બીજો નિત્યસમ પેટા નિત્યસમો કઈ રીતે મેળવવાના છે તમારે અગાઉના જે પેટા નિત્યસમોમાં જોયું તો આપણે મુખ્ય ની અંદર એ જ રીતે જોવાનું છે સૂત્રનો કરતા બનાવતા જાવ એટલે તમને બાકીના નિત્યસમો મળતા જશે ફોર એક્ઝામ્પલ આ સાઈડમાં હું લખું સેક ને સૂત્રનો કરતા બનાવીએ તો માઇનસ છે ઓલી સાઈડ જાય પ્લસ એટલે આ પરિણામ તમને મળશે કે સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સેક સ્ક્વેર થીટા એ જ રીતે જે આગળ લખવું હોય તો આનું વર્ગમૂળ લો તો sec થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર √1 માઇનસ tan સ્ક્વેર હવે જો મારે tan ને સૂત્રનો કરતા બનાવવાનું હોય તો કઈ રીતે થાય આ પ્લસ 1 છે આ સાઈડ છે માઇનસ તો tan માટે તમારો જવાબ આ રીતમાં આવશે tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા માઇનસ 1 એનો જે વર્ગમૂળ લઈએ તો tan સ્ક્વેર થીટા tan થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર sec સ્ક્વેર થીટા માઇનસ 1 મુખ્યને આધારે બીજા મેં ચાર આ નિત્યસમો બનાવ્યા છે હજી તો ટેક્સ્ટ બુકની અંદર ઘણા આધાર આપણે મેળવી શકીએ પણ આપણે મુખ્યને આધારે કે બાકીના બધા મેળવશું તો આ હતો તમારો મુખ્ય બીજો નિત્યસમ sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કઈ રીતે આવે છે એ આપણે અહીં સમજૂતી મેળવી અને ત્રીજો અને છેલ્લો નિત્યસમ
ત્રીજો અને છેલ્લો નિત્યસમ એની માટે પરિણામ કેવું એ છે પાયથાગોરસનો પ્રમેય ac² ab² bc² પહેલા બે નિત્યસમ માટે આપણે શું કર્યું પહેલા કર્ણની આર ભાગાકાર કર્યો પછી ab ની આર ભાગાકાર કર્યો હવે છેલ્લી કઈ બાજુ રહી તો કે bc તો ત્રણેયનો ભાગાકાર આપણે bc² વડે મળશે ac² bc² ab² छेदमां bc स्क्वायर बत्ता bc स्क्वायर ना छेदमां bc स्क्वायर कारण शुं आवशे तो के bc स्क्वायर वडे भागता भागाकार करिए साधारण आपके तो जन्मने पहला मूल स्वरूप में लिखिए अहीं वर्गमूल ना पेटा स्वरूप में तो के ac ना छेदमां bc आखा नो स्क्वायर AB ના છેદમાં BC આખાનો સ્ક્વેર વત્તા આ બંને કેન્સલ તો કેટલા થશે 1 હવે આપણે મેન થીટા ને કન્સિડર કરીએ કર્ણના છેદમાં સામેની બાજુ AC ના છેદમાં BC કર્ણના છેદમાં સામેની બાજુ sin નો વ્યસ્ત તો કે શું આવશે cosec cosec થીટા નો વર્ગ ઇઝ ઇક્વલ AB ના છેદમાં BC AB ના છેદમાં BC પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો tan નો વ્યસ્ત શું થઈ જાય તો કે cot cot થીટા આખાનો સ્ક્વેર વત્તા 1 એટલે આપણે નિત્યસમ લખશે cosec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cot સ્ક્વેર થીટા પ્લસ 1 આ સાઈડ આવશે તો માઈનસ એટલે આપણો મુખ્ય નિત્યસમ થશે cosec સ્ક્વેર થીટા માઈનસ cot square theta બરાબર 1 આપણો ત્રીજો અને છેલ્લો મુખ્ય નિત્યસમ જે છે કે ભઈ cosec square theta minus cot square theta is equal to 1 પેટા પરિણામ એના આધારે લખીએ તો કઈ રીતે થશે પહેલા cosec ને સૂત્રનો કરતા બનાવો તો cosec square theta is equal to શું થાય તો કે 1 cot square theta એનું વર્ગમૂળ લેવું એટલે તમારો બીજો નિત્યસમ પેટા નિત્યસમ cosec થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર 1 પ્લસ cot સ્ક્વેર થીટા ત્રીજો મારે cot ને સૂત્રનો કરતા બનાવવો છે પ્લસ 1 છે આ સાઈડ જશે માઈનસ તમારો નિત્યસમ બનશે cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા માઈનસ 1 એનું વર્ગમૂળ લઈએ તો કે cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર cosec square theta minus 1 તો ટોટલ આપણે અહીં મુખ્ય ત્રણ જોયા છે એની અંદર બે બીજા પેટા કેટલા તો કે ચાર છે તો આમ તમે જોવા જાવ તો 12 ને બીજા ત્રણ એટલે 15 નિત્યસમો આપણે ટોટલ અહીંયા સમજ્યા છે હવે પછીના દાખલાઓની અંદર જ્યારે આપણે જોશું ત્યારે 15 માંથી કોઈ ને કોઈ નિત્યસમ જે છે તમારે યાદ રાખવાનો છે તો ઉપયોગ કરવાનો છે યાદ બધા રાખવાનો છે પણ ઉપયોગ આપણે બધાનો કરવાનો છે જેવી દાખલાની અંદર જરૂરિયાત રહેશે એ પ્રમાણે હવે આ નિર્દેશોને યાદ રાખવાની એક શોર્ટકટ રીત ત્રણે ત્રણને જો ક્રમમાં યાદ રાખવા હોય તો માત્ર એને તમારે શોર્ટ ફોર્મ યાદ રાખવાના છે એસસી એસટી અને સીસી આ ક્રમમાં યાદ રાખશો તો તમને ત્રણે ત્રણ નિત્ય સમજેશ આસાનથી યાદ રહેશે એસટી એસટી પ્લસ શું કામ કારણ કે અહીંયા તમે જોશો તો sin² થીટા + cos² થીટાનો સરવાળો કરો તો જવાબ કેટલો આવે છે 1 જ્યારે બાકીના બે માં શું થાય છે માઇનસ કરો તો જવાબ કેવો આવે છે 1 આવે છે તો sc + st - cc માઇનસ આ રીતે તમે શોર્ટ ફોર્મમાં યાદ રાખશો તો ત્રણેય નિત્યસમો તમને આસાનીથી યાદ રહેશે પ્લસ માઇનસ ન બોલવું હોય તો sc st cc અને આ બે સતત તમારે સૂત્રની અંદર પણ આવે છે sc એટલે શું શેડ્યુલ કાસ્ટ અને sc એટલે શું થાય કે શેડ્યુલ ટ્રાઇબ આપણે sc sc કાસ્ટ ની અંદર જાતિની અંદર જે શબ્દો આવે છે એના શોર્ટ ફોર્મ છે એ આધારે તમે આ બે નિત્યસમને પણ યાદ રાખી શકો કે sc અને st હવે નિત્યસમ માટે ક્રમનું ખાસ મહત્વ છે એક વસ્તુ યાદ રાખવાની જો તમે આ t અને s બેને ઉલટાવી નાખો તો તમારો જવાબ જે છે 1 ન એટલે ખાસ યાદ રાખો જો તમે ક્રમ બદલાઈ નાખ્યો તો તમારો જવાબ અહીંયા 1 આવશે નહીં હા જો પ્લસ છે તો તમને કોઈ ફરક પડશે નહીં બરોબર પ્લસ ની નિશાની આવતી હોય તો કોઈ ફરક છે નહીં પણ જો માઇનસ હોય તો ક્રમનું મહત્વ છે કયો નિત્યસમ કયો ગુણોત્તર પહેલા લખવાનો છે જેમ કે ત્રીજા ની અંદર તમે જોશો cc છે તો cosec પહેલા છે પછી cot છે ત્યાં cot પહેલા લખવાનું પછી cosec લખો તો માઇનસ પ્લસ એક જવાબ આવે નહીં
એટલે આ ખાસ યાદ રાખવાનું છે શોર્ટકટ કઈ રીતે તો કે SC SD અને CC તો આ ત્રણ ઇક્વેશનો તમારે મુખ્ય જે છે યાદ રાખવાના છે હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે આ જે નિત્યસમો આપણે શીખ્યા છે એનો પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે દાખલાઓમાં કઈ રીતે આપણે એની કહે ને કે એપ્લાય કરવાનું છે એ હવે પછીના લેક્ચરમાં સ્વાધ્યાય 8.4 જે છે એના દાખલાઓથી આપણે શરૂઆત કરવાની રહેશે ત્યાં સુધી